નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના બીજા દિવસે આશરે 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું ટેનન્ટ સિટી 2 ખાતે દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું, તો તમિલ બંધુઓ ઝૂમી ઉઠ્યા હતા. અનેરા ઉત્સાહ સાથે પરંપરાગત ઢોર અને પુષ્પો વધાવીને કાર્યક્રમના નોડલ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર પૂનમ ચૌધરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાતા તામિલનાડુથી પધારેલા મહેમાનોએ કહ્યું, કેમ છો મજામાં? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને ચરિતાર્થ કરી રહેલા સમન્વય અને પરંપરાના આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી પૂર્વજોની ભૂમિ પર ફરી એક વખત પધારવાનો જે અવસર તામિલ બાંધવોને મળ્યો છે તે ખરેખર વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વની દેન ગણાવી તમિલ બાંધવોએ સરદાર સાહેબના સાનિધ્યમાં આવીને ધન્યતા અનુભવી હતી. આ વેરાએ તમિલ બાંધવ જગદીશજીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના અનેકવિધ સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ મુલાકાત માટે આવ્યા છે. તમામ સ્થળોએ અમારું ઉષ્માભેર સ્વાગત કરાયું છે. લાગી રહ્યું છે કે અહીંના જ થઈ જઈએ, અહીં જ રહી જઈએ. આ પ્રસંગે NSK અરુણકુમારજીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા છે, જેના અમને દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ પ્રસ્થાપિત કરાયેલી વિશ્વની ઊંચી પ્રતિમા સૌને એકતાના સૂત્રમાં જોડી